नानपुरा खाते डॉक्टर पर हुमलाना प्रत्याघातो सूरत शहेरना तबीबो पर जोवा मळी रह्या छे, जेमा भाजप मेडिकल सेलना सभ्यो द्वारा પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। નાનપુરા ખાતે આવેલ એક ખાનગી ક્લિનિકમાં એમડી ડોક્ટર પ્રણવ વૈદ ઉપર અપોઇન્ટમેન્ટના મુદ્દે પિતા પુત્રએ માર મારતા શહેરના તબીબોમાં રોષ ઉભરાયો છે। નાની બાબતમાં આવી રીતે વર્તાવવું તે યોગ્ય નથી। આ બાબતે ભાજપ મેડિકલ સેલના સભ્યોએ આ મામલે કડક પોલીસ કાર્યવાહી કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। ડોક્ટર દીપ્તિ પટેલ, ભાજપ મેડિકલ સેલના પ્રતિનિધિ છું। આજે જે 21 તારીખે જે પ્રોબ્લેમ થયો હતો, ડૉક્ટર પર જે હુમલો થયો હતો, તે ખૂબ ખરાબ કાર્ય થયેલું હતું। એમાં કોઈ પેશન્ટનું મોત નથી થયું કે કોઈ પેશન્ટને કોઈ ઈજા કે કોઈ તકલીફ નથી થઈ। ખાલીને ખાલી અપોઇન્ટમેન્ટ માટે એને થોડું વધારે વેઇટ કરવું પડ્યું, અને તે પણ ડૉક્ટર પોતે બીજા પેશન્ટની ટ્રીટમેન્ટમાં જ હતા। એટલે આટલી નાની વસ્તુમાં જો આપણા જે સમાજ છે એની પોતાની જે ટોલરન્સ છે તે બહુ નીચો ગયેલો છે। એક બહુ આપણે ચિંતાજનક વસ્તુ છે। એટલે સમાજને પણ મારી એક અપીલ છે કે તમે આવા નાના નાના કારણો માટે કોઈ પણ જગ્યાએ, ડૉક્ટર તો નહીં પણ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ત્યાં આપણે આપણું કામ કરવા ગયા છે તો શાંતિ અને સુલેભરું વાતાવરણ રાખો, તો આપને સારી ટ્રીટમેન્ટ મળે, સારી રીતે ડૉક્ટર પણ પોતે નચિંતે કામ કરી શકે। બીજી વસ્તુ છે કે જ્યારે પણ આવા પ્રોબ્લેમ થાય છે ત્યારે જે વ્યક્તિ છે હુમલો કરે છે એને કોઈ સખત સજા થતી નથી કે કોઈ દાખલો બેસે એવી રીતે કોઈ કામ થતું નથી। એટલે ખાસ અમે સેન્ટ્રલ એક્ટ માટે પણ અમારું જે IMAનું હેડક્વાર્ટર છે અને ડૉક્ટર એસોસિએશન છે તેની માટે પ્રવૃત્ત છે, અને ગવર્મેન્ટને આવા સખત કાયદા માટે નોન બેલેબલ કે એટલીસ્ટ દાખલો બેસાડે, એને 10 દિવસ કે 15 દિવસ કોઈપણ માણસને જેલમાં જવું પડે તો એને એવું થતું હોય છે કે આ વસ્તુ મારે નહીં કરવી જોઈએ, તો જ ડૉક્ટર પોતે પોતાની સેવા જે કામ છે તે વ્યવસ્થિત રીતે કરી શકશે। એટલે ભાજપ અત્યારે આપણે સત્તા પર છે ને અમે એ સેલના ડૉક્ટર્સ છે, ત્યારે અમારી સત્તાના માધ્યમથી પણ અમે આ એક અનુરોધ કરીએ છીએ કે સારો કાયદો આવે અને એના દ્વારા અમને પ્રોટેક્શન મળે। થેન્ક યુ।